હેલો હરિવાન શરૂ કરીએ સોળ ઓક્ટોબરના કરંટ અફેર્સ આજનો વિડીયો શરૂ કરતા પહેલા ગઈકાલે એટલે કે પંદરમી ઓક્ટોબરના રોજ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મદિવસ હતો તેમનું પૂરું નામ હતું અવુલ પાકીર જૈનુલાબદીન અબ્દુલ કલામ હવે તેમનો એક ફેમસ કોર્ટ છે કે યુવાનોને મારો સંદેશ છે કે તેઓ અલગ પ્રકારથી વિચારે

બધા વિદ્યાર્થીઓ અલગ કરવાનો પ્રયત્ન કર્યો પોતાનો રસ્તો જાતે જ બનાવ્યો અને એમણે એ મેળવ્યું કે જે મેળવવામાં સામાન્ય છોકરાઓ કે વિદ્યાર્થીઓ વિચારી પણ શકતા નથી તેઓ ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા અને તેઓ પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે જાણીતા છે એટલે કે લોકોના રાષ્ટ્રપતિ તરીકે પણ જાણીતા છે તો આપણે એનામાંથી પ્રેરણા મેળવીએ અને આપણું કરિયર છે એને વધુને વધુ સક્સેસફુલ બનાવીએ અને ત્યારબાદ આ બીજો એક ફોટો છે મેં તમને ગઈકાલના વિડીયોમાં કહ્યું હતું કે અનિલ કુંબલે એ માઇક્રોસોફ્ટ સાથે મળીને એક પાવર બેટ લોન્ચ કર્યું છે તો તો આ પાવર બેટ લોન્ચ કર્યું છે છે પરંતુ એ અનિલ નામ સ્પેક્ટા કોમ એનું નામ છે તો આ તમે નામ યાદ રાખજો સ્પેક્ટા કોમ ત્યારબાદ ગઈકાલે જ જેવી રીતે ઇન્ડિયાની ચાલે છે આઈપીએલ તે રીતે અફઘાનિસ્તાનની છે અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ જે દુબઈમાં ચાલી રહી છે તો દુબઈમાં બીજું શહેર છે શાહજહાં તો શારજાહમાં ના ખેલાડી હઝરતુલ્લા ઝાઝા એ એકવર માં છ સિક્સ ફટકારી છે આમ કરનાર તેઓ છઠ્ઠા ખેલાડી બન્યા છે અગાઉ વેસ્ટ ઇન્ડિઝના ગેરી સોબર્સ વર્ષ ભારતના રવિ શાસ્ત્રી દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ ભારતના યુવરાજ સિંહ વેટલે અને ઝાઝારી આ કારનામું કરી ચુક્યા છે તેમાં ઇન્ટરનેશનલ મેચો માં માત્ર બે જ ખેલાડીએ આવું કારનામું કર્યું છે એક છે હર્ષલ ગીત અને બીજા છે ભારતના યુવરાજ સિંહ અને તમામ ખેલાડીઓમાં ફાસ્ટ બોલિંગ સામે છ સિક્સર ફટકારી હોય તો તેવા ખેલાડી હતા યુવરાજ સિંહ યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ સિક્સ ફટકારી હતી અને સ્ટુઅર્ટ બ્રોડ ફાસ્ટ બોલર હતા બાકીના બધા સ્પિનર હતા તો યુવરાજ સિંહની સિદ્ધિ આ બધામાં સૌથી પ્રશંસનીય છે તો છઠ્ઠા ખેલાડી બને છે હઝરત ઉલ્લા ઝાઝાઈ તો આ છ ખેલાડીઓ છે આ છે યુવરાજ સિંહ આ છે હઝરત ઉલ્લા ઝાઝાઈ તો આજનો પહેલો પ્રશ્ન છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કયા શહેરમાં શીખ મહિલાઓને હેલ્મેટ પહેરવામાં છૂટ આપી છે આ શહેર છે ચંદીગઢ તમે જાણો છો ચંદીગઢ પંજાબ અને હરિયાણાનો પાટનગર છે તો પહેલા જોઈ લઈએ પંજાબ પંજાબના મુખ્યમંત્રી છે કેપ્ટન અમરિન્દર સિંહ આ રાજ્યપાલ છે વીપી સિંહ બદનોરે પાટનગર છે ચંદીગઢ હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ છે સત્યરના સત્યદેવ નારાયણ આર્ય અને પાટનગર છે ચંદીગઢ તાજેતરમાં ભારતના ઇલેક્ટ્રોનિક્સ મંત્રી રવિશંકર પ્રસાદે કરેલી જાહેરાત અનુસાર ધી નેશનલ ઇલેક્ટ્રોનિક્સ પોલિસી બે હજાર અઢાર હેઠળ વર્ષ બે હજાર પચ્ચીસ સુધીમાં કેટલા બિલિયન ડોલરનો વેપાર કરવાનો લક્ષ્યાંક રખાયો છે એટલે ભારત પોતાના દેશમાં જ ઇલેક્ટ્રોનિક વસ્તુનું ઉત્પાદન કરીને બે હજાર પચીસ સુધી કેટલા ડોલરનો વેપાર કરશે તો આ લક્ષ્યાં રખાવ્યો છે ચારસો બિલિયન ડોલરનો અને હું તમને જણાવી દઉં કે રવિશંકર પ્રસાદ ઇલેક્ટ્રોનિક્સ મંત્રી હોવા ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી મંત્રી પણ છે અને કાયદા મંત્રી પણ છે તાજેતરમાં અમિતાભ બચ્ચન ની પુત્રી શ્વેતા નંદાઈ કયું પુસ્તક લખ્યું છે આ પુસ્તક નું નામ છે પેરેડાઇઝ ટાવર્સ પેરેડાઇઝ ટાવર્સ હવે હું તમને બે પુસ્તક ના ફોટા બતાવું છું કારણ કે નામ માં કન્ફ્યુઝન ના થાય એટલા માટે આ છે શ્વેતા બચ્ચન નો પુસ્તક શ્વેતા બચ્ચન નંદા લગ્ન પછી નામ થઈ ગયું નંદા તેનું પુસ્તક નું નામ છે પેરેડાઇઝ ટાવર્સ અને ક્ષકુમાર ની પત્ની ટ્વિંકલ ખન્ના તેમના પુસ્તકનું નામ છે પાયજામાઝ આર ફોર ગિવિંગ તાજેતરમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની કેટલામી જન્મજયંતી ઉજવવામાં આવી તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની પચ્ચીસમી જન્મજયંતી ઉજવવામાં આવી અને માનવ અધિકાર માટે કામ કરતી યુનાઇટેડ નેશન્સ સંસ્થા તેનું નામ છે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કમિશન યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કમિશન

ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના ચેરમેન છે એચ એલ દત્તુ અને હું તમને જણાવી દઉં કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ છે તેના ચેરમેન હંમેશા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જ હોઈ શકે તાજેતરમાં અમેરિકન કંપની એમ વે એ પોતાની સૌપ્રથમ વૈશ્વિક સીઈઓ કોને નિયુક્ત કરે છે ભારત માટે એક ગર્વની બાબત છે કારણ કે એક વિદેશી કંપનીના સૌપ્રથમ વૈશ્વિક સીઈઓ ભારતીય બન્યા છે ને તેવું છે મિલિંદ પંત તાજેતરમાં ભારતની મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ મીટુ અભિયાનના કેસની તપાસ માટે કેટલા સભ્યોની સમિતિ રચી છે તો મીટુ અભિયાનના કેસની તપાસ માટે ચાર સભ્યોની સમિતિ રચી છે આ મીટું અભિયાન કે જે અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાતીય શોષણ થાય છે અભિનેત્રીઓનું તે માટે શરૂ કરવામાં આવ્યું છે એક પછી એક અભિનેત્રીઓ ખુલીને બહાર આવી રહી છે તો તેમની સાથે જે જાતીય શોષણ થયું છે

ગ્લોબલ રિસ્ક ફાઈનાન્સિંગ ફેસિલિટી છે યુકે અને જર્મનીએ અને તમે જાણો છો યુકેમાં કુલ ચાર દેશોનો સમાવેશ થાય છે નોર્ધન આયર્લેન્ડ વેલ્સ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ તાજેતરમાં આરટીઆઈ માટેના વૈશ્વિક રેન્કિંગમાં ભારત કયા ક્રમે છે તો આરટીઆઈ માટેનું જે વૈશ્વિક રેન્કિંગ છે એમાં ભારત છઠ્ઠા ક્રમે છે હવે આરટીઆઈ શું છે આરટીઆઈ નું પૂરું નામ છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવાનો અધિકાર એમાં ભારત છઠ્ઠા ક્રમે છે તો ભારત પહેલા છે પહેલા નંબરે છે અફઘાનિસ્તાન બીજા નંબરે છે મેક્સિકો અને સર્બિયા ત્રીજા ક્રમે છે શ્રીલંકા ચોથા ક્રમે સ્લોવેનિયા અને છેલ્લે છઠ્ઠા ક્રમે છે ભારત બીજા ત્રીજા ક્રમે મેક્સિકો અને સર્બિયા આવી ગયા માટે શ્રીલંકા ચોથું સ્લોવેનિયા પાંચમું અને ભારત છઠ્ઠું અને હું તમને જણાવી દઉં કે હાલ જે RTI એક્ટ છે તે બે હજાર પાંચ થી અમલી છે RTI એક્ટ બે હજાર પાંચ થી અમલી છે અને તમને ખબર હોવી જોઈએ કે RTI એક્ટ ના અમલ શરૂઆત કઈ તારીખ થી થઈ હતી શું તમે comment માં જણાવી શકશો કે RTI એક્ટ છે તે કઈ તારીખ થી અમલી બન્યો હતો તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકો વિશ્વના સૌથી જડપી કેમેરા ની શોધ કરી છે આ શોધ કરી છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ અને આ કેમેરાનું નામ છે ટી કપ ટી કપ જે એક સેકન્ડમાં દસ ટ્રીલિયન એટલે કે દસ લાખ કરોડ જેટલા ફોટો પાડી શકે છે તાજેતરમાં બે દેશે એકલતાને દૂર કરવા માટે કાર્ય કરતું એક અલગ સરકારી મંત્રાલય બનાવ્યું છે આપણને થોડું આશ્ચર્યજનક લાગે છે પરંતુ જે પશ્ચિમી દેશો છે તે એકલતાનું પ્રમાણ વધારે હોય છે કે જોઈન્ટ ફેમિલી નથી હોતું સિંગલ ફેમિલી હોય છે સિંગલ મધર સિંગલ ફાધર એવા લોકો પણ રહેતા હોય છે અનમેરિડ લોકો પણ સાથે રહેતા હોય છે તો એમાં જ્યારે રિલેશનશીપમાં બ્રેક પડે છે ત્યારે વ્યક્તિ એકલો પડી જાય છે એકલતા દૂર કરવા માટે મંત્રાલય બનાવ્યું છે યુકે અને તેના મંત્રી છે ટ્રેસી ક્રોચ ટ્રેસી ક્રોચ હવેથી કઈ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ઓયો રૂમ બુક કરી શકાશે ઓયો ભારતની ફર્સ્ટ નંબરની કંપની છે રૂમ બુક કરવા માટે તો ઓય રૂમ બુક કરી શકાશે ફોન પે ની મદદથી તો આ છે ફોન પે તેના સીઈઓ છે સમીર નિગમ અને ઓયો એના સીઈઓ છે હિતેશ ઉદ્રવાન તાજેતરમાં afghanistan ના રાજદૂતોને તાલીમ આપવા માટે ભારત અને એના કયા દેશે સંયુક્તપણે કરાર કર્યા છે તો આ કરાર કરે છે ભારત અને ચીને ભારત અને ચીન ભેગા મળીને afghanistan ના રાજદૂતોને તાલીમ આપશે આ છે ચીન તેનું પાર્ટનર છે બેઇજિંગ ચલણ છે રેન મિંબી અને તેના વડાપ્રધાન છે શી રાષ્ટ્રપતિ છે શી જીનપિંગ અફઘાનિસ્તાન ની વાત કરીએ તેનું પાટનગર છે કાબુલ ચલણ છે અફઘાની અને તેના રાષ્ટ્રપતિ છે અશરફ ગની તાજેતરમાં ભારતે કયા દેશમાં બારસો ઘર બનાવી આપવાની જાહેરાત કરી છે તો ભારત બારસો જેટલા ઘર બનાવી આપશે શ્રીલંકામાં શ્રીલંકાનું પાટનગર બે છે કોલંબો અને જયવર્ધનપુરમ કોટે ચલણ છે રૂપિયો

સેવાઓ અને સામાજિક સુરક્ષા ઇક્વેલિટી નો થશે તો તેનો મતલબ થશે લિંગ સમાનતા તો લિંગ સમાનતા માટે ટકાઉ માળખું સેવાઓ અને સામાજિક સુરક્ષા અને ગ્રામીણ સ્ત્રીઓ અને છોકરીઓનું સશક્તિકરણ એમ્પાવરમેન્ટ એ થી બે હજાર અઢારની વર્ષ બે હજાર અઢાર માટેનું શાંઘાઇ માસ્ટર્સ બે હજાર અઢાર નું પુરુષ વર્ગનું ટાઇટલ કોણે જીત્યું છે આ ટાઇટલ જીત્યું છે સર્બિયાના નોવાક જોકોવિચે તેમણે અગાઉ વિમ્બલ્ડન અને યુએસ ઓપન પણ જીત્યું હતું તાજેતરમાં સમાપ્ત થયેલ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચ શ્રેણીમાં મેન ઓફ ધ સિરીઝ કોણ રહ્યા છે તેઓ રહ્યા છે પૃથ્વી શો અને પૃથ્વી શોએ ઘણા બધા રેકોર્ડ બનાવ્યા છે કે પોતાની પરદાર ટેસ્ટમાં સદી ફટકારનાર પંદરમા ક્રમના ભારતીય ખેલાડી બન્યા છે પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝમાં

ભારતના કેપ્ટન છે સુનિલ વિડિયો કન્કલુડ કરીએ છીએ તમે મેક્સિમમ લોકો સાથે વિડિયો શેર કરો વિડીયો લાઈક કરો રેગ્યુલર વિડીયો જુઓ તમને પરીક્ષામાં કરંટ અફેર્સમાં એક માર્ક્સની પણ તકલીફ નહીં પડે તો આવતીકાલે ફરી મળીશું જય હિન્દ ગોડ બ્લેસ યુ ઓલ